નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ. આજે આપણે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 ની ગણતરી કરીશું. કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે. ખાતરનો વપરાશ 10 કિલોગ્રામ લીટર થયેલો છે, 280 કિલોગ્રામ, 350 કિલોગ્રામ, 250 કિલોગ્રામ, 240 કિલોગ્રામ, 200 કિલોગ્રામ, 250 કિલોગ્રામ અને 200 કિલોગ્રામ. એની સાથે કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલમાં આપેલો છે, એને ચલ વાય તરીકે લીધો છે. તો 128 ક્વિન્ટલ, 140 ક્વિન્ટલ, 115 ક્વિન્ટલ, 120 ક્વિન્ટલ, 105 ક્વિન્ટલ, 122 ક્વિન્ટલ અને 100 ક્વિન્ટલ. આ પરથી વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ થયો હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો. તો અહીંયા આપણે કપાસના પાકના ઉત્પાદનનું અનુમાન મેળવવાનું છે. તો દાખલાની શરૂઆત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અવલોકનોની સંખ્યા અહીંયા જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. અને જોઈએ કે પૂર્ણાંકમાં આવે છે કે અપૂર્ણાંકમાં. જો અપૂર્ણાંકમાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અવલોકનોની કિંમતો ખૂબ મોટી છે. તો સૂત્ર નંબર 3 નો મોટી રીતનો ઉપયોગ કરીશું અને જો કોઈ સામાન્ય અવયવ નીકળતો હશે તો એનાથી આપણે ભાંગશું અને કોઈ અચળાંક છે એ બાદ કરશું. એટલે કે ઉગમ બિંદુ અને માપ પરિવર્તનનો ઉપયોગ કરી શકાય. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સામાન્ય અવયવ નીકળતો નથી, જેથી કરીને બધી સંખ્યાઓને એક અચળાંકથી ભાગી શકાય. તો એટલા માટે અહીંયા જોઈએ તો 28 છે, 35 છે, 25 છે, 24 છે. 35 અને 25 ને આપણે 5 વડે ભાગી શકીએ, પણ 28 અને 24 ને ભાગી શકતા નથી. તો એટલા માટે આપણે અહીંયા ઉગમ બિંદુ પરિવર્તન, માત્ર ઉગમ બિંદુ પરિવર્તનનો ઉપયોગ કરીશું. એટલે કે જે આપણો મધ્યક આવે એની નજીકનો કોઈ સંખ્યા મધ્યક ધારી અને આપણે દાખલાની ગણતરી કરશું. તો આપણે અહીંયા સરવાળો કરીએ ગઈકાલે મદદથી, તો એક્સ કોલમનો સરવાળો આવશે 170 અને વાય કોલમનો સરવાળો કરશું એટલે આવશે 830. હવે આપણને બંને કોલમોના સરવાળા મળી ચૂક્યા છે તો એક્સ બાર અને વાય બારની ગણતરી કરી લઈએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન, સિગ્મા એક્સ 177 આપણને પ્રાપ્ત થાય છે. એ બરાબર આપણે 25 લેશું
અને y બાર જે છે એ 18.57 નું મળે છે તો અહીંયા આપણે 120 જે છે એને આપણે ઢાળેલા પદ્ધતિ તરીકે લઈશું તો b જે છે એ 120 આપણે અહીંયા લઈએ તો u બરાબર x ઓછા 25 અને v બરાબર y ઓછા 120 હવે u અને v ની ગણતરી કરી લઈએ x ની કિંમતોમાંથી આધારે હોય છે a છે એની આપણે બાદબાકી કરતા જઈએ 28 ઓછા 25 3 35 ઓછા 25 એટલે 10 25 ઓછા 25 શૂન્ય 24 ઓછા 25 એટલે માઇનસ 1 20 ઓછા 25 માઇનસ 5 25 ઓછા 25 શૂન્ય 20 ઓછા 25 એટલે માઇનસ 5 આ કોલમનો સરવાળો કરીએ આપણે કેલ્ક્યુલેટર મળી તો 10 13 માઇનસ 1 વત્તા માઇનસ 5 વત્તા માઇનસ 5 એટલે માઇનસ 11 13 માંથી આપણે 11 બાદ કરી નાખીએ એ મોટા છે માટે પ્લસ 2 આપેલો જવાબ આવશે એ જ રીતે વી મોટું ગણતરી કરી લઈએ તો વાય ની કિંમતોમાંથી ધારેલા મધ્ય વી ની કિંમતો બાદ કરીએ 120 બાદ કરીએ દરેક કિંમતોમાંથી તો 128 ઓછા 20 એટલે 120 એટલે 8 140 ઓછા 120 એટલે 20 115 ઓછા 120 એટલે માઇનસ 5 120 ઓછા 120 એટલે 105 ઓછા 120 એટલે માઇનસ 122 ઓછા 120 પ્લસ 2 100 ઓછા 120 એટલે માઇનસ અહીંયા આપણે આ કોલમનો સરવાળો મેળવીએ તો 20 ને 8 28 વત્તા 2 એટલે પ્લસ 30 માઇનસ 5 ઓછા માઇનસ 15 એટલે આપણને પ્રાપ્ત થશે માઇનસ 20 માઇનસ 20 અને માઇનસ 20 માઇનસ 40 માઇનસ 40 ઓછા 30 કરીએ એટલે માઇનસ 10 આપણને પ્રાપ્ત થશે તો આ રીતે યુ અને વી કોલમનો આપણે ગણતરી કરી અને એનો સરવાળો પ્રાપ્ત કર્યો હવે યુ વર્ગ એટલે કે યુ કોલમની દરેક કિંમતોનો આપણે વર્ગ કરી નાખશું 3 નો વર્ગ 9 10 નો વર્ગ 100 શૂન્ય નો વર્ગ શૂન્ય માઇનસ 1 નો વર્ગ 1 માઇનસ 5 નો વર્ગ 25 શૂન્ય નો વર્ગ શૂન્ય અને 5 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ 25 તો આ કોલમનો આપણે સરવાળો મેળવીએ હવે યુ અને વી કોલમનો ગુણાકાર કરી નાખીએ આ બંને કોલમનો ગુણાકાર કરી નાખીએ આપણે જયારે બીજા સૂત્રનો ઉપયોગ કરતા હતા ત્યારે x અને y નો ગુણાકાર કરતા હતા તો x ને y ની જગ્યાએ આપણે ઉત્તેજિતમાં પરિવર્તન કરીએ છીએ ચલનું માટે યુ વી નો ઉપયોગ કરીશું 8 3 24 10 ગુણ્યા 20 એટલે 200 માઇનસ 5 ગુણ્યા 0 માઇનસ 1 ગુણ્યા 0 0 15 55 એટલે અહીંયા ધ્યાન રાખજો માઇનસ 5 અને માઇનસ 15 એટલે બંનેનો ગુણાકાર થશે એટલે પ્લસ 75 અહીંયા જવાબ આવશે 2 ગુણ્યા 0 એટલે 0 અને 20 50 100 આ કોલમ આપણે સરવાળો કરીએ 224 399 આપણને પ્રાપ્ત થશે હવે આપણને બધી જ કોલમનો સરવાળો કર્યો છે કિંમતો પ્રાપ્ત થઈ ચૂકી છે આપણા સૂત્રની અંદર મૂકી અને નિયત સંબંધના ગણતરી કરીએ તો બે નંબરના સૂત્રમાં આપણે અહીંયા એક્સ વાય
નંબર સિગ્મા યુ બે છે અને સિગ્મા વી માઇનસ દસ પ્રાપ્ત થાય છે. સિગ્મા યુ સ્ક્વેર તો યુ સ્ક્વેર નો સરવાળો 160 પ્રાપ્ત થાય છે અને બે નો વર્ગ અહીંયા આપણે કરી લેવાનો સિગ્મા યુ કોલમનો વર્ગ કેલ્ક્યુલેટર માંથી આપણે ગણતરી કરીએ. 1 + 10 = 20 - 7 = 1000 + 7 = 1020 - 4 2793 + 20 અહીંયા આપણે માઇનસ 20 અને 12 માઇનસ છે કૌંસ છોડાવશો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે એ ગણતરી કરી લઈએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર માં એક્સ બાર વાય બાર અને બી કિંમતો મૂકતા. હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારે એની ગણતરી કરીએ ત્યારે વાય બાર અને એક્સ બાર કે આપણે જે વાસ્તવિક મધ્યકો શોધેલા છે એ જ કિંમતો મૂકવાની છે. આ ધારેલા મધ્યકો મૂકવાના નથી. જો ધારેલા મધ્યકો મૂકીને ગણતરી કરશો તો દાખલામાં ભૂલ આવશે, જવાબ ખોટો પડશે. તો આપણા જે વાસ્તવિક મધ્યક છે આપણે ગણેલા છે, એક્સ બાર જે છે આપણને 25.29 મળેલા છે અને વાય બાર છે 118.57 મળેલા છે. તો એની કિંમત આપણે મૂકી દઈએ સૂત્રમાં, એ બરાબર 118.57 ઓછા બી આપણને 2.52 મળેલો છે અને એક્સ બાર છે 25.29 બરાબર 118.57 ઓછા 63.79 આપણો ગુણાકાર આવશે 118 માં વાત કરી નાખીએ. હવે એ અને બી આપણને પ્રાપ્ત થઈ ચુક્યા છે તો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા પ્રાપ્ત કરી લઈએ. તો ખાતરનો વપરાશ આપે
Yeah.